નબદાના કર્મચારીઓ અધિકારીઓને બિરદાવવાનો નબદા કલેક્ટરનો નવતર અભિગમ. નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડીએસઆઈ રાજપીપરા કલેક્ટર રાય ખાતે વિવિધ શાખાઓમાં નાયબ મામલતદાર તરીકે, રિસર્ચ ફેલો તરીકે તેમજ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ચુનંદા કર્મયોગ્યોનું જે તે શાખાઓમાં તેમજ જિલ્લા માહિતી કચેરી ખાતે પહોંચીને આ કર્મયોગ્યોની નોંધપાત્ર કામગીરી, આઉટસ્ટેન્ડિંગ સેવાઓ બદલ પ્રશિક્ષિત પત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સાહેબ નાયબ માહિતી નિયામક વાય આર ગાદીવાલા, નાયબ મામલતદાર ગોવિંદ કરમૂર, હિતેશ પ્રજાપતિ અને પૂર્વીબેન પરમાર તથા ઇન્ચાર્જ નાયબ મામલતદાર જયરામ જોશી તેમજ રિસર્ચ ફેલો હિરણ્યા કાલાકુરી સહિત બંધ સંબંધિત કર્મયોગી પાસે સામે ચાલીને તેમની ફરજની બેઠક વ્યવસ્થાના સ્થળ પાસે જઈને સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરવભરી વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યું હતું. જિલ્લા કલેક્ટરના ઉક્ત સન્માનના અણધાર્યા તોફાથી સન્માનિત કર્મયોગીઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર સાહેબે નિખાલસપણે ખૂબ જ ઉદારતાથી વહીવટી પરિપ્રેક્ષ્યમાં પ્રોટોકોલને અવગણીને અમારી જગ્યા પાસે આવીને અમારું જે સન્માન કર્યું તે આ ઘડી અમારા જીવનની ધન્ય ઘડી બની રહેશે અને તે માટે અમે શાહ સાહેબના હંમેશા ઋણી રહીશું. કલેક્ટર શાહે આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી રાત દિવસ જોયા વિના કચેરી સમય પહેલાં કે કચેરી સમય બાદ વાર તહેવાર, જાહેર રજાના દિવસ હોય કે ગમે તે ઘડીએ એક ક્ષણના પણ વિલંબ વિના આ અધિકારીઓ કર્મચારીઓએ પૂરેપૂરી ખંત, નિષ્ઠા, ગંભીરતાપૂર્વક વહીવટીતંત્રની અપેક્ષા કરતાં પણ અદ્ભુત અને આઉટસ્ટેન્ડિંગ સેવાઓ બજાવી છે, જેને ચરિતાર્થ કરવા મેં આ અધિકારી કર્મચારીઓના ટેબલ પાસે જઈને અન્ય અધિકારીઓ કર્મચારીઓની વચ્ચે તેમને પ્રશસ્તિપત્રોના રૂપમાં સરપ્રાઇઝ ગિફ્ટ આપીને તેમની કામગીરીને બિરદાવવાની સાથે વ્યક્તિગત રીતે આ તમામને પ્રોત્સાહિત કર્યા છે, જેનો મને અનહદ આનંદ છે. દીપક જગતાપ, ચેડેસ ટીવી, રાજપીપરા. દરમિયાન ઘણા બધા કર્મચારીઓ, અધિકારીઓ રાઇટ ફ્રોમ પટાવાળાથી શરૂ કરીને ઉચ્ચ અધિકારી સુધી સતત તમારા સંપર્કમાં આવતા હોય છે અને તમારી તંત્ર પાસેથી કામ પણ લેવાનું હોય છે. કર્મચારી, અધિકારી કે વ્યક્તિઓ ત્રણ પ્રકારના હોય છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. અમુક કર્મચારી એવા પણ હોય, એના ઘણા સંજોગો હોઈ શકે કે તમે કીધું હોય છતાં એ કામ ન કરે અથવા તો કરી શકે એવી સ્થિતિમાં ન હોય, તપાસવું પડે બાબત. અમુક એવા છે કે તમે કહો પછી કરે, તે મધ્યમ કેટેગરી આવી. અમુક એવા છે કે તમે કીધું ના હોય, તમે જેવું વિચાર્યું હોય, જેવું ઈચ્છા કરી હોય, જેવું ફુરસી કરી હોય એવું તરત કરે અથવા એનાથી પણ વધુ સારું કરે. આવા ઘણા કર્મચારી અમારા ધ્યાનમાં હતા અને છેલ્લા એક વર્ષથી હું જોઈ રહ્યો છું અને અદ્ભુત કામ કરી રહ્યા છે. દિવસ અને રાત, રજાનો દિવસ હોય કે આફ્ટર ઓફિસ અવર્સ હોય, રાત્રે સર્વે કરવાનો હોય કે આવી કોઈ પણ બાબત હોય, એટલું બધું અમૂલ્ય અમને યોગદાન આપ્યું છે. એટલું બધું સિન્સિયરિટી, ડેડિકેશન સાથે આઉટસ્ટેન્ડિંગ વર્ક, આપણી અપેક્ષા કરતાં પણ અદ્ભુત કામ એ લોકોએ કર્યું છે. આ તમામ લોકોને એના પ્રયત્નોને બિરદાવવાની બાબત મનમાં હતી એટલે એના પ્રશસ્તિપત્ર તૈયાર કર્યા. બીજું તો તંત્ર શું કરી શકે, પણ એમને બધાની હાજરીમાં એને બિરદાવીએ તો એ મોટિવેટ થાય, ઇન્સ્પાયર થાય અને એમ થાય કે એના કાર્યકારીની નોંધ લેવામાં આવી. એટલે મુજબ આજે પ્રશસ્તિપત્ર તૈયાર કરીને એમને અહીં બોલાવવા નથી આવ્યા. એમને ખબર નથી આજે અમને પ્રશસ્તિપત્ર આપવાના હતા, એટલે આપણે સાથે બધા મિત્રો સાથે રહીને એ જ્યાં કામ કરે છે ટેબલ પર ગયા, એમને બેસાડી ન રાખ્યા, કારણ કે રાત દિવસ ઊભા પગે જિલ્લા માટે કામ કરી રહ્યા છે. એટલે એમને બેસાડેલા રાખ્યા અને કલેક્ટર તરીકે જાતે એમ થયું કે આપણે ઊભા રહીને એમને અભિવાદન કરીએ, એ હેતુને ધ્યાનમાં રાખીને એમને આજે પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા છે. સારા કાર્યોની નોંધ લેવાતી જ હોય છે. એ કર્મચારી એના મિત્રવર્તુને પણ કહેશે, એના ફેમિલીને પણ કહેશે, એના સાથી કલીગ્સને પણ કહેશે અને એના સાથી કલીગ્સ એની ચર્ચા પણ થશે, તો ડેફિનેટલી એનો જુસ્સો વધશે અને મુખ્યત્વે તો જિલ્લાને ફાયદો થશે. ને અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ, વસુંધરા વિલા.
પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 451 દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના રચનાબેન નંદાણીયા વોર્ડ નંબર 4 કોર્પોરેટર જામનગર મહાનગરપાલિકા દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના જૈનબ બેન આઈ ખફી એડવોકેટ કોર્પોરેટર વોર્ડ નંબર 12 જામનગર ઉપપ્રમુખ દુઆ ફાઉન્ડેશન લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી